નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કોરોના મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉનની પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે મિત્રો ધોરણ 9 વિષય વિજ્ઞાનની અંદર પ્રકરણ 8 ગતિનું લેક્ચર 18 જોઈશું. તો આપણે મિત્રો આગળ લેક્ચર 15 16 17 ની અંદર ગતિના ત્રણ સમીકરણો વિશે વાત કરી કે જે આ રીતે હતા. v બરાબર u પ્લસ at, s બરાબર ut પ્લસ 1/2 at² અને ત્રીજું એક 2as બરાબર v² માઇનસ u² તો આ ત્રણ સમીકરણો મિત્રો તમારે હંમેશા માટે યાદ રાખવાના છે કે એક વેગ અને સમયનું સંબંધ દર્શાવે છે, બીજું સ્થાન અને સમયનું, અને ત્રીજું સ્થાન અને વેગ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. તો આ ત્રણ સમીકરણો ઉપરથી આપણે એક ઉદાહરણ જોઈશું અને પછી આગળ વર્તુળાકાર ગતિનો અભ્યાસ કરીશું અને પછી સ્વાધ્યાયના પ્રશ્નો વિશે ચર્ચા કરીશું. તો મિત્રો અહીં આગળ તમે ઉદાહરણ 8.6 જોઈ શકો છો કે એક કાર અચળ પ્રવેગથી, એટલે તેનો પ્રવેગ કેવો છે, અચળ, એટલે કે તેની ગતિ દરમિયાન તેના પ્રવેગમાં ફેરફાર થતો નથી. અચળ પ્રવેગથી 5 સેકન્ડમાં 18 કિલોમીટર પ્રતિ કલાક થી 36 કિલોમીટર પ્રતિ કલાક નો વેગ પ્રાપ્ત કરે છે. તો તેનો પ્રવેગ અને આપેલ સમયગાળાનો કાપેલ અંતર શોધો. તો તમે પ્રવેગનું સૂત્ર જાણો છો, એ કાપેલ અંતરનું સિમ્બોલ જાણો છો s. હવે આપણે મિત્રો ડાયરેક્ટ તો ગણી શકીએ છીએ કે પ્રવેગ a બરાબર વેગમાં થતો ફેરફાર ભાગ્યા લાગતો સમય. અંતર ગણવું હોય તો તમે આ રીતે ગણો છો, વેગ અપન સમય, વેગ બરાબર કાપેલ અંતર ભાગ્યા સમય. એ જ રીતે જો s ગણવું હોય તો v ઇન્ટુ t, આ રીતે પણ તમે ગણી શકો છો. પરંતુ મિત્રો આપણે ન્યૂટનના ગતિના ત્રણ સમીકરણો ઉપરથી આ એક્ઝામ્પલનું સોલ્યુશન કરવાનું છે. તો રકમની અંદર આપેલ માહિતી જોઈએ તો t બરાબર 5 સેકન્ડનો સમય આપેલો છે. t બરાબર 5 સેકન્ડનો સમય આપેલો છે, 5 સેકન્ડ. હવે તે 18 કિલોમીટર પ્રતિ કલાક, એટલે કે તેનો પ્રારંભિક વેગ કેટલો છે, 18 કિલોમીટર પ્રતિ કલાક. હવે આપણે મિત્રો બીજી અન્ય એક બાબત નોંધવા જેવી કે કિલોમીટર પ્રતિ કલાકનું જ્યારે મીટર પ્રતિ સેકન્ડની અંદર કન્વર્ટ કરતા હતા તો આપણે 5/18 વડે ગુણતા હતા, બરાબર. આ તમને યાદ જ હશે જે આપણે અગાઉના લેક્ચરની અંદર વાત કરી. અને જો મીટર પ્રતિ સેકન્ડ હોય તો આપણે તેને 5/18 વડે ગુણતા હતા અને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવતા હતા. તો મિત્રો આ થયું આપણો યુનિટ કન્વર્ઝન, બરાબર, ભૌતિક રાશિનું રૂપાંતરણ. તો વસ્તુનો પ્રારંભિક વેગ છે 18 કિલોમીટર પ્રતિ કલાક, એને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે 5/18 વડે ગુણીશું. તો 18/18 કેન્સલ થઈ જશે, આન્સર આવશે 5 મીટર પ્રતિ સેકન્ડ. તે જ રીતે વસ્તુનો અંતિમ વેગ છે 36 કિલોમીટર પ્રતિ કલાક. હવે કિલોમીટર પ્રતિ કલાકને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે 5/18 વડે ગુણીશું. તો આપણને ખ્યાલ જ છે 18 × 2 = 36, 2 × 5 = 10. તો જવાબ આવશે 10 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. તો હવે આપણે રકમની અંદર વાત કરી છે કે પ્રવેગ અને આપેલ સમયગાળામાં કાપેલ અંતર ન્યૂટનની ગતિના ત્રણ સમીકરણ દ્વારા ઉકેલો. તો મિત્રો તમે આ ત્રણ રાશિઓ ઉપરથી વેગ સમયનો આલેખ દોરી શકો છો, વેગ સમયનો આલેખ કે જે તેની શરૂઆતનો વેગ એટલે કે પ્રારંભિક વેગ કેટલો છે, 18 કિલોમીટર પ્રતિ કલાક, કે જે આપણે 5 મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવ્યો, 5 મીટર પ્રતિ સેકન્ડ. તે વધીને કેટલો થાય છે મિત્રો, 10 મીટર પ્રતિ સેકન્ડ, અને સમયગાળો કેટલો લે છે, 5 સેકન્ડ. એટલે આ અંતર કાપવા માટે તે સમયગાળો કેટલો લે છે, 5 સેકન્ડનો, બરાબર. આપણે એક્સ અક્ષ ઉપર સમય, વાય અક્ષ ઉપર વેગ. તો આ રીતે આપણે ન્યૂટનના ગતિના ત્રણ સમીકરણનો આલેખ દોરતા હતા. તો આપણને ન્યૂટનની ગતિનું પ્રથમ સમીકરણ યાદ છે કે જે
वी बराबर यू प्लस एटी द्वारा दर्शाई शकाय छे। तो आपणे एने करता बनावीशुं तो आपणे जवाब मळशे वी माइनस यू भाग्या टी। वी माइनस यू भाग्या टी। हवे समीकरण नी अंदर आपणे किंमतो मूकीशुं, वी एटले वस्तुनो अंतिम वेग 10 मीटर प्रति सेकंड, यू एटले वस्तुनो प्रारंभिक वेग 5 मीटर प्रति सेकंड अने टी एटले आपेल समयगाळो 5 सेकंड। तो किंमतो मूकी 10 माइनस 5 अपन 5, तो 10 माइनस 5 तो केटला थशे 5 भाग्या 5 बराबर थशे 1 मीटर प्रति सेकंड। तो वस्तु केटला अचळ प्रवेग थी गति करे छे, तो 1 मीटर प्रति सेकंड स्क्वेर ना अचल प्रवेग थी वस्तु गति करे छे। तो आपणे आने 1 मीटर इनटू सेकंड माइनस 2 पण लखी शकीए छीए। हवे आपणे बीजी एक वस्तु आपेल समयगाळामां वस्तु एक आपेल अंतर शोधीशुं। तो अंतर माटे मित्रों याद करो कि न्यूटन नी गतिनो बीजो समीकरण के जे s बराबर ut प्लस 1/2 at स्क्वेर, s बराबर ut प्लस 1/2 at स्क्वेर के जे स्थान अने समय वच्चे नो संबंध स्पष्ट करे छे। तो न्यूटन नी गति ना द्वितीय समीकरण s बराबर ut प्लस 1/2 at स्क्वेर ऊपर थी आपणे तेने पदार्थ काबिल अंतर ने शोधीशु। तो s बराबर आ सूत्र नी अंदर आपणे किंमतो मूकीशु, तो u એટલે કે વસ્તુનો પ્રારંભિક વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ, t એટલે કે વસ્તુને અંતર કાપવા માટે લાગતો સમય 5 સેકન્ડ, 1/2 વસ્તુનો પ્રવેગ આપણે શોધ્યો અને t બરાબર વસ્તુનો અંતર કાપવા માટેનો સમયગાળો 5। તો 5 ગુણ્યા 5 25 પ્લસ 1/2 ઇન્ટુ 1 ગુણ્યા 5 નો વર્ગ। तो 5 નો વર્ગ ને મૂકીશું આપણે 25। હવે 25 ભાગ્યા 2 એટલે કે 12.5 વત્તા 12.5 બરાબર 25। તો 25 ના 2 ભાગ કરીશું તો આપણને જવાબ કેટલો મળશે 12.5 અને 25। તો 25 વત્તા 12.5 બરાબર 37.5 મીટર। તો આમ આપણે ન્યૂટન ની ગતિ ના 2 સમીકરણો, એક પ્રથમ સમીકરણ v બરાબર u પ્લસ at થી વસ્તુનો પ્રવેગ શોધ્યો કે જે 1 મીટર પ્રતિ સેકન્ડ હતો, અને ન્યૂટન ની ગતિ ના દ્વિતીય સમીકરણ s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર ઉપર થી વસ્તુએ આપેલ સમયગાળામાં કાપેલ અંતર શોધ્યું કે જે 37.5 મીટર હતું। આમ મિત્રો ન્યૂટન ની ગતિ ના સમીકરણો જો આપણને આલેખ દ્વારા ના ફાવતું હોય કે પછી અન્ય કોઈ સૂત્રથી ના ફાવતું હોય તો આપણે ન્યૂટનની ગતિના 3 સમીકરણનો ઉપયોગ કરી અને વેગ સમય સ્થાન, સમય અને સ્થાન વેગના સંબંધ ઉપરથી આપણે કોઈ પણ ભૌતિક રાશિનું મૂલ્ય શોધી શકીએ છીએ। હવે આગળ આપણે મિત્રો વર્તુળાકાર ગતિ વિશે અભ્યાસ કરીશું। तो मित्रों हवे आपणे नियमित वर्तुळ गति विषे अभ्यास करीशुं। तो आपणे प्रस्तावनानी अंदर गतिना 3 प्रकार जोया हता के जेनी अंदर पदार्थ 3 प्रकारनी गति करतो हतो, एक सुरेख गति, वर्तुळाकार गति अने आंदोलित गति। तो सुरेख गतिनी अंदर पदार्थ सीधी रेखामां गति करतो हतो, तेना आपणे उदाहरण जोया हता के बंदूकमांथी छूटती गोळी, कमानमांथी निकळतुं तीर, માર્ગ ઉપર ચાલતું વાહન વગેરે જેવા ઉદાહરણ જોયા હતા। હવે આપણે મિત્રો વર્તુળાકાર ગતિ વિશે જોઈશું। તો જો પદાર્થ વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરતો હોય તો તે પ્રકારની ગતિને આપણે વર્તુળાકાર ગતિ કહીએ છીએ, કે જ્યારે કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરતો હોય ત્યારે કહી શકાય કે તે વર્તુળાકાર ગતિ કરે છે। તો આ તો આપણે મિત્રો ખાલી વર્તુળાકાર ગતિ જોઈ કે જેને આપણે સર્ક્યુલર મોશન કહીશું, પણ આપણે વાત કરવાની છે તે નિયમિત વર્તુળ ગતિ છે। એટલે કે સર્ક્યુલર મોશન ની આગળ આપણે શબ્દ લગાડીશું યુનિફોર્મ સર્ક્યુલર મોશન। તો જો પદાર્થ વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરતો હોય, પદાર્થ વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરતો હોય અને સમાન સમયગાળાની અંદર સમાન અંતર કાપતો હોય તો ત્યારે આપણે કહી શકીએ કે તે નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે। એટલે કે ગતિનો ફેરફાર
વર્તુળાકાર ગતિ કરે છે ત્યારે તેના વેગમાં થતો ફેરફાર કેવો હશે? વેગમાં થતો ફેરફાર શૂન્ય હશે. બરાબર, જ્યારે પદાર્થ નિયમિત વર્તુળાકાર ગતિ કરતો હશે ત્યારે તેના વેગમાં થતો ફેરફાર શૂન્ય હશે. એટલે કે આપણે કહી શકીએ કે તે અચળ પ્રવેગથી ગતિ કરશે. કેવી ગતિ કરશે? અચળ પ્રવેગથી ગતિ કરી શકે છે. તો મિત્રો, તમે અચળ વેગથી ગતિ કરતો પદાર્થ માત્ર દિશા બદલતો હોય, બરાબર, સમાન સમયગાળાની અંદર સમાન અંતર કાપતો હોય, પરંતુ તે સાથે સાથે પોતાની દિશામાં પણ ફેરફાર કરતો હોય, તેવા આપણે અહીં એક અન્ય ઉદાહરણ જોઈએ. તમે મિત્રો અહીં આકૃતિ એની અંદર જોઈ શકો છો કે એક એથ્લેટ, બરાબર, એથ્લેટ એટલે કે જે દોડવીર હોય તે લંબચોરસ પથ ઉપર દોડ લગાવે છે. તો તેનો ગતિપથ કેવો થશે? લંબચોરસ. અને તેની પથ થશે એ બી સી ડી, બરાબર. તો લંબચોરસ ની મિત્રો તમને ખબર જ છે કે કેટલી બાજુઓ હોય? એક, બે, ત્રણ અને ચાર. તો મિત્રો તે દોડવીર, તે એથ્લીટ પોતાની સમગ્ર ગતિ દરમિયાન, એટલે કે એક ચક્કર પૂર્ણ કરે તે દરમિયાન, તે પોતાની ગતિની દિશામાં ચાર વાર ફેરફાર કરે છે. બરાબર, લંબચોરસ ગતિ પર માર્ગ ઉપર જે ગતિ કરતો હોય ત્યારે તે પોતાની દિશાની અંદર ચાર વખત ફેરફાર કરે છે. તો તે વેગમાં ફેરફાર નથી કરતો, માત્ર ને માત્ર તેના માર્ગની દિશામાં ફેરફાર કરે છે. તો તમે લંબચોરસ ગતિ પર જોઈ શકો છો, તે જ રીતે અહીં ષટકોણ ગતિ પર જોઈ શકો છો કે જેની અંદર છ બાજુઓ હોય છે, એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. તો ષટકોણ ગતિપથ ઉપર તે નિયમિત વર્તુળ ગતિ કરે છે. તો નિયમિત વર્તુળ ગતિ ષટકોણ ઉપર કરતો હોય તો તેનો ગતિનો માર્ગ થશે એ બી સી ડી ઈ એફ, અને તે પોતાની ગતિની અંદર છ વખત ફેરફાર કરશે. બરાબર, કેટલી વાર ફેરફાર કરશે? છ વખત. તે જ રીતે તમે અહીં અષ્ટફલકીય ગતિ પથ જોઈ શકો છો કે જેની અંદર આઠ બાજુઓ છે, પાંચ, છ, સાત અને આઠ. તો મિત્રો અષ્ટફલકીય રચનાની અંદર તેનો ગતિપથ થશે એ બી સી ડી ઈ એફ જી અને એચ. તો અષ્ટફલકીય રચનાની અંદર તેને આપણે જોઈ શકીએ છીએ કે આઠ બાજુઓ હોય છે, એટલે કે વસ્તુ આઠ વાર ગતિની દિશાની અંદર ફેરફાર કરે છે. તો મિત્રો જેમ જેમ બંધ પરિપથમાં બાજુઓની સંખ્યા વધતી જશે, જેમ જેમ બંધ પરિપથની અંદર બાજુઓની સંખ્યા વધતી જશે, તેમ તેમ પદાર્થના ગતિની દિશામાં થતો ફેરફાર પણ વધતો જાય છે. લંબચોરસ ચાર બાજુઓ હતી તો ચાર વખત ફેરફાર થતો હતો, ષટકોણમાં છ બાજુ હતી એટલે છ વાર ફેરફાર થતો હતો, અષ્ટકોણમાં આઠ બાજુ હતી એટલે કે આઠ વાર ફેરફાર થતો હતો. તે જ રીતે જેમ જેમ બંધ પરિપથની અંદર બાજુઓની સંખ્યા વધતી જાય તેમ તેમ ગતિની દિશામાં થતો ફેરફાર પણ વધતો જાય. તો મિત્રો જેમ જેમ આ ચતુષ્કોણ, ષટકોણ, અષ્ટકોણ જેમ જેમ તેની બાજુઓ વધતી જશે તેમ તેમ તેની દિશા પણ તેના વેગની દિશા પણ વધતી જશે. તો મિત્રો એક સમય એવો આવશે કે આ બાજુઓ વધતી વધતી એક બિંદુવત થઈ જશે, બાજુઓ વધતી વધતી એક બિંદુવત થઈ જશે, બરાબર, અને તે બિંદુ ભેગા થઈને શેની રચના કરશે? વર્તુળની. તો મિત્રો આપણે બહુકોણ ક્યાં સુધી બનાવી શકીએ છીએ? તો 1024 બાજુઓ સુધી આપણે બહુકોણ બનાવી શકીએ છીએ. જ્યારે આપણે 1025 બાજુ વાળો બહુકોણ બનાવીશું તો તેની બાજુ એકદમ બિંદુવત હશે, એટલે કે તે એક વર્તુળનો આકાર ધારણ કરી લેશે. તો આ એક મિત્રો જાણવા જેવી બાબત છે કે આપણે કેટલા સુધીના બહુકોણ બનાવી શકીએ છીએ. તો જેની અંદર 1024 બાજુ હોય છે અને 1024 ખૂણાઓ હોય છે ત્યાં સુધીનો બહુકોણ બનાવી શકીએ છીએ. 1024 કરતા આગળ વધીશું તો તેની બાજુ બિંદુવત થશે અને તે એક વર્તુળાકાર આકૃતિ ધારણ કરશે. તો મિત્રો તમે જોઈ શકો છો એક વર્તુળાકાર ગતિપથ છે કે જેની અંદર દરેક બિંદુએ વસ્તુ પોતાની દિશામાં
ફેરફાર કરે છે બરાબર પોતાની ગતિની દિશાની અંદર ફેરફાર કરે છે તો તમે જોઈ શકો છો કે વર્તુળાકાર ગતિ ઉપર જો પદાર્થ ગતિ કરતો હોય તો દરેક બિંદુ આગળ તેની દિશાની અંદર ફેરફાર થાય છે એટલે કે આપણે કહી શકીએ કે તે કયા પ્રકારની ગતિ કરે છે પ્રવેગીત ગતિ કરે છે બરાબર એટલે કે તે અચળ પ્રવેગથી ગતિ કરે છે તો જો મિત્રો વસ્તુ વર્તુળાકાર ગતિ ઉપર ગતિ કરતો હોય તો ત્યારે તેનો વેગ કેટલો થાય તો આપણે તે ગણતરી કરીશું તો જો વસ્તુ વર્તુળાકાર ગતિપથ ઉપર ગતિ કરતો હોય અને તેની ત્રિજ્યા r જેટલી હોય અને તેની ત્રિજ્યા r જેટલી હોય તો r ત્રિજ્યાના વર્તુળાકાર ગતિપથ ઉપર ગતિ કરતા વસ્તુનો વેગ બરાબર તો મિત્રો તમે જોઈ શકો છો કે વર્તુળાકાર ગતિ પદાર્થ કરતો હોય હવે તે એક ચક્કર પૂર્ણ કરે છે એક ચક્કર તો અહીંથી ગતિ શરૂ કરશે અને અહીં ચક્કર લગાવીને પાછો આ બિંદુએ આવશે ત્યારે તે એક ચક્કર પૂર્ણ કરે છે એટલે કે તે કેટલું અંતર કાપે છે તો વસ્તુના પરિઘ જેટલું અંતર કાપે છે તો તમને મિત્રો યાદ હશે કે વર્તુળનો પરિઘ બરાબર 2 પાઈ r વસ્તુનો પરિઘ બરાબર કેટલો થશે 2 પાઈ r અને તે એક ચક્કર પૂર્ણ કરતા t જેટલો સમય લે છે t જેટલો સમય માટે સમય બરાબર t હવે મિત્રો તમને વેગનું સૂત્ર યાદ છે તો એકમ સમયમાં પદાર્થે કરેલું સ્થાનાંતર અથવા એક પદાર્થે કાપેલું અંતર ભાગ્યા તે માટે લાગતો સમય તો આપણે આને વેગની જગ્યાએ ઝડપ કહેવું વધારે યોગ્ય સમજીશું તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય તો પદાર્થે કાપેલું અંતર શાના બરાબર છે પરિઘ બરાબર અને વર્તુળનો પરિઘ છે 2 પાઈ r તો મૂકીશું આપણે 2 પાઈ r અને તેને તે અંતર કાપવા માટે લાગતો સમય કેટલો છે t જેટલો તો v બરાબર 2 પાઈ r / t તો મિત્રો તમે અહીં જોઈ શકો છો કે જ્યારે પદાર્થ વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરતો હોય ત્યારે તેની ઝડપ બરાબર 2 પાઈ r / t એટલે કે તેનો પરિઘ ભાગ્યા સમય હવે આપણે પ્રવૃત્તિ 8.11 વિશે જોઈશું તો હવે આપણે મિત્રો પ્રવૃત્તિ 8.11 વિશે વાત કરીશું કે જેની અંદર એક બાળક એક પથ્થરને દોરી સાથે બાંધીને વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરાવે છે તો જ્યારે કોઈ બાળક પદાર્થને દોરી સાથે બાંધીને વર્તુળાકાર માર્ગ ઉપર ભ્રમણ કરાવતો હોય તો ત્યારે તે વર્તુળાકાર ગતિ કરતો હોય કહેવાય બરાબર વર્તુળાકાર ગતિ તો મિત્રો તમે અહીં આગળ જોઈએ કે વર્તુળાકાર ગતિ પથ ઉપર ગતિ કરતો પદાર્થની દિશા દરેક બિંદુ આગળ બદલાતી હોય છે આપણે તેને એક પ્રવૃત્તિ દ્વારા સમજીશું તો મિત્રો આપણે જ્યારે એક પથ્થરને દોરી સાથે બાંધીને વર્તુળાકાર માર્ગે ગતિ કરાવતા હોય અને પછી જ્યારે એક સમયે એક બિંદુ આગળથી જ્યારે એ પથ્થરને છોડવામાં આવે છે ધારો કે આ બિંદુ એ લઈ લઈએ અને જ્યારે વસ્તુને ભ્રમણ કરાવતા બિંદુ એ ઉપરથી છોડવામાં આવે છે તો તે બિંદુ આગળથી તેના સ્પર્શકની દિશામાં છૂટીને બરાબર તે બિંદુના સ્પર્શકની દિશામાં છૂટીને તે દિશા તે જ માર્ગ ઉપર સુરેખ પથ ઉપર ગતિ કરવાનું શરૂ કરે છે તો આ પ્રવૃત્તિ આપણને એમ સમજાવે છે કે વર્તુળાકાર ગતિપથ ઉપર ગતિ કરતો પદાર્થ દરેક બિંદુએ તેની દિશામાં ફેરફાર કરે છે એટલે કે જ્યારે તેને તે બંધનમાંથી મુક્ત કરવામાં આવે ત્યારે તે સ્પર્શકની દિશામાં આગળ વધે છે અને સુરેખ પથ ઉપર ગતિ કરે છે તો પ્રવૃત્તિ 8.11 પરથી આપણે સમજી શકીએ કે વર્તુળાકાર ગતિપથ પર ગતિ કરતો પદાર્થ દરેક બિંદુએ તેની દિશાની અંદર ફેરફાર કરે છે તો મિત્રો તમે ઓલિમ્પિક્સ એશિયન ગેમ્સ વગેરે જેવી ગેમ્સની અંદર ગોળો ફેંકતા જોતા હશો ડિસ્ક ફેંકતા જોતા હશો તો ગોળો ફેંકતો એથ્લેટ ઘોડાને વર્તુળાકાર માર્ગે ગતિ કરાવીને પછી કોઈ એક બિંદુએ તેને છોડે છે તો તે બિંદુથી સુરેખ પથ ઉપર ગતિ કરવાનું શરૂ રાખે છે
तो તમે જોઈ શકો છો કે વર્તુળાકાર ગતિ કરતો પદાર્થ સુરેખપથ ઉપર ગતિ કરવાનો શરૂ કરે છે. તે જ રીતે ચક્રફેકની અંદર પણ તમે જોતા હશો કે વર્તુળાકાર ગતિ કરે છે અને જ્યારે તેને છોડવામાં આવે તો તે સુરેખપથ ઉપર એટલે કે તે બિંદુથી તેની દિશાની અંદર ફેરફાર કરે છે, એટલે કે સ્પર્શકની દિશાની અંદર આગળ વધે છે. તેના અન્ય ઉદાહરણો મિત્રો તમે અવકાશની અંદર જોઈ શકો છો કે સૂર્યની આજુબાજુ ગતિ કરતી પૃથ્વી વર્તુળાકારે ગતિ કરે છે અને તે ગુરુત્વાકર્ષણના કારણે ગતિ કરે છે. જો મિત્રો તે બંને વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ નહીવત થઈ જાય તો પૃથ્વી તે બિંદુ આગળ સુરેખપથ ઉપર ગતિ શરૂ રાખશે અને તે સૂર્યથી દૂર થતી જશે. તે જ રીતે પૃથ્વીની આજુબાજુ ચંદ્રની ગતિ, સૂર્યની આજુબાજુ બીજા ગ્રહોની ગતિ અને ગ્રહોની આજુબાજુ ઉપગ્રહોની ગતિ, વર્તુળાકાર ગતિપથ ઉપર ગતિ કરતા સાયકલ સવારની ગતિ વગેરે જેવા ગતિપથના તમે ઉદાહરણ જોઈ શકો છો. તો આજે આપણે વાત કરી મિત્રો નિયમિત વર્તુળ ગતિ વિશે. તો નિયમિત ગતિ વર્તુળ વિશે લંબચોરસ ગતિપથ જોયો કે જેની અંદર તે ચાર વાર ગતિપથની દિશા બદલતો હતો, ષટકોણની અંદર છ વખત ગતિની દિશા બદલતો હતો, અષ્ટકોણની અંદર આઠ વાર અને વર્તુળની અંદર આમ તો કહેવા જઈએ તો 1024 થી વધારે વખત ગતિની દિશા બદલે છે. એટલે કે આપણે આમ ના કહેવું હોય તો તે દરેક બિંદુએ પોતાની દિશામાં ફેરફાર કરે છે. તો આપણે તેના માટે એક પ્રવૃત્તિ જોઈ અને જો વસ્તુ વર્તુળાકાર ગતિપથ ઉપર ગતિ કરતો હોય તો તેની ઝડપ બરાબર તેને કાપેલું અંતર ભાગ્યા સમય અંતર પરિઘ જેટલું હશે, એટલે કે વર્તુળનો પરિઘ 2πr/T. તો મિત્રો અહીં આગળ આપણું ગતિનું ચેપ્ટર 8 પૂર્ણ થાય છે. તો ચેપ્ટર 8 ની અંદર આપણે શરૂઆતમાં પ્રસ્તાવના જોઈ. પ્રસ્તાવનાની અંદર સ્થિર પદાર્થ ગતિમાન પદાર્થ વિશે વ્યાખ્યા જોઈ, ગતિમાન પદાર્થના પ્રકારો જોયા, સુરેખપથ, વર્તુળાકાર અને આંદોલિત ગતિ, અને તે ત્રણેય ગતિના બે બે પ્રકાર છે, એક તો નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. તો નિયમિત ગતિ કાલે કરીશું કે સમાન સમયગાળાની અંદર સમાનાંતર અને કાપતો હોય તો નિયમિત, સમાન સમયગાળાની અંદર અસમાનાંતર કાપતો હોય તો અનિયમિત ગતિ. તે જ રીતે મિત્રો ગતિના દરનું માપન કરતી ભૌતિક રાશિ વિશે પણ જોયું કે જે ઝડપ, સરેરાશ ઝડપ, વેગ અને સરેરાશ વેગ વિશે પણ આપણે વાત કરી અને તે ગતિના દરનું માપન કરતી ભૌતિક રાશિ, એમાં પણ થતો ફેરફાર એટલે કે પ્રવેગ વિશે પણ અભ્યાસ કર્યો, કેટલાક ઉદાહરણો જોયા, આલેખ ઉપરથી આપણે ગતિનું નિર્દેશન કર્યું કે તે સુરેખપથ ઉપર ગતિ કરે છે કે અરેખીય માર્ગ ઉપર ગતિ કરે છે. પછી તેનાથી આગળ આપણે ન્યૂટનની ગતિના ત્રણ સમીકરણો જોયા. તે સમીકરણો ક્યાંથી આવ્યા હતા? તો સર આઇઝેક ન્યૂટનની પુસ્તક પ્રિન્સિપિયા કે જે ઈસવીસન 1786 ની અંદર લખાઈ હતી, તે મૂળભૂત લેટિન ભાષામાં હતી. પછી 1782 ની અંદર તેનું અંગ્રેજી અનુવાદ કરવામાં આવ્યું હતું અને સર આઇઝેક ન્યૂટનની પ્રિન્સિપિયા પુસ્તકની અંદર તો પ્રિન્સિપિયા પુસ્તકનું પૂરું નામ હતું PNPM, પ્રિન્સિપિયા ઓફ નેચરલિયા ફિલોસોફિયા ઓફ મેથેમેટિશિયા, કે જેની અંદર ગુરુત્વાકર્ષણનો નિયમ, કેપ્લરનો નિયમ, ગતિના સમીકરણો, ગતિના નિયમો, બળ, બળના ત્રણ નિયમો વગેરે જેવા નિયમો હતા તેના વિશે આપણે માત્ર શાબ્દિક માહિતી મેળવી અને ન્યૂટનની ગતિના ત્રણ સમીકરણોનું આલેખીય નિરૂપણ જોયું. તેની ઉપરથી એક દાખલો 8.6 વિશે વાત કરી અને પછી ગતિ ચેપ્ટરનો છેલ્લો પોઈન્ટ નિયમિત વર્તુળ ગતિ વિશે આપણે લેક્ચર 18 ની અંદર ચર્ચા કરી. હવે આગળ આપણે સ્વાધ્યાય વિશે ચર્ચા કરીશું અને લેક્ચર 18 ને સમાપ્ત કરીશું.